हेलो विद्यार्थी मित्रों, हूँ छु विक्रम દદુકિયા અને તમે જોઈ રહ્યો છો અમારી યુટ્યુબ ચેનલ હેલો એજ્યુકેશન। વિદ્યાર્થી મિત્રો, આ પહેલાં મેં 3-4 વિડીયો અપલોડ કરેલા છે, જે મધ્યકાલીન યુગના ભાગ 1 અને ભાગ 2ના વિડીયો પણ અપલોડ કરેલા છે, અને એ પહેલાં જે પ્રાચીન યુગના જે 2 મહત્ત્વના સાહિત્યકારો છે તેના વિશે પણ વિડીયો અપલોડ કરેલા છે। जो ये वीडियो तमे न जोया होय तो तमे एने डिस्क्रिप्शन में लिंक मळी रहेशे अने त्यांथी तमे जोई शको छो। आजना आ वीडियो में आपणे चर्चा करवानी छे मध्यकालीन युगना भाग 3 नी अंदर जे साहित्यकारो छे एम बापू गायकवाड़, भोजो भगत, सहजानंद स्वामी, गंगा सती अने दयाराम, आ 5 साहित्यकारो विशे आ वीडियो में आपणे चर्चा करवानी छे। तो विद्यार्थी मित्रों, हजी पण तमे अमारी चैनल ने सब्सक्राइब न करी होय तो प्लीज सब्सक्राइब करी लो अने आओ आपणे वीडियो नी शुरुआत करिए। आ वीडियो कोना माटे उपयोगी थशे ए पहेला तमने जणावी दऊं तो टेट 1, टेट 2, टाट, एच टाट, यूपीएससी, जीपीएससी, नेट, स्लेट, पीएसआई, एएसआई, जीएसएस, एसबी, पीआई, तलाटी, क्लार्क, पुलिस कॉन्स्टेबल अने अन्य जाहिर भर्तीओ माटे जे सरकार द्वारा जाहेरात करवामां आवे छे तमाम भर्तीओ माटे मारा मत मुजब आ वीडियो उपयोगी बने छे। तो खास आटला माटे आ वीडियो उपयोगी छे। तो आओ आपणे वीडियोनी शरूआत करीए। सौ प्रथम आपणे जोवानुं छे बापू गायकवाड़ विशे। ईस्वीसन 1777 તેમનો જન્મ વડોદરા થયો હતો। જન્મ વડોદરા, મૂળ નામ બાપુ સાહેબ યશવંતરાય ગાયકવાડ। ખાસ અગત્યનો પ્રશ્ન છે મિત્રો। શિષ્ય માર્ગમાં તેઓ બાપુ મહારાજ તરીકે ઓળખાતા। તેઓ ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનતા હતા। કોને? તો ધીરા ભગતને। તેમની રામરાજીઓ આજે પણ મરણ પ્રસંગ પછી ગવાય છે। રામરાજીઓ ક્યારે ગવાય છે? તો મરણ પ્રસંગ પછી ગવાય છે। બાપુ ગાયકવાડની મહત્વની કૃતિઓ વિશે જોઈએ। બ્રાહ્મણ, શુદ્ર, ભેદ, ધર્મવેશના અંગ, બ્રહ્મજ્ઞાનના પદ, જ્ઞાન ભક્તિ, પરજીયા, સિદ્ધિ મંડન। તો વિદ્યાર્થી મિત્રો, બાપુ ગાયકવાડ વિશે જ આટલું જ જોવાનું છે। ખાસ અગત્યનું છે કે તેમનું મૂળ નામ બાપુ સાહેબ યશવંતરાય ગાયકવાડ છે, અને આ રામરાજીઓ જે મરણ પ્રસંગ પછી ગવાય છે તે ખાસ આ પ્રશ્ન આઈ થિંક તલાટીની પરીક્ષામાં એક વખત પૂછાઈ ગયેલ છે મિત્રો। તો આપણે એ બાબતોને ધ્યાન રાખશું। હવે નેક્સ્ટ જોઈએ, ભોજો ભગત। ઈસવીસન 1785, જન્મ ફતેહપુર અમરેલી, ચાબખા સાહિત્ય પ્રકારથી જાણીતા બનનાર સર્જક તો ભોજો ભગત। ખાસ અગત્યનો પ્રશ્ન છે કે ભોજો ભગતના ચાબખા થી એ પ્રખ્યાત થયેલ છે, અને એનાથી જ એવા જાણીતો બનેલ છે। ભોજા ભગતના
ચાબખામાં અખાના છપ્પાની જેમ જ્ઞાન બોધ જોવા મળે છે. ભોજા ભગતની મહત્વની કૃતિઓ વિશે ચર્ચા કરીએ તો છેલૈયા આખ્યાન અગત્યની કૃતિ છે. નાની ભક્તમાળ, પછી ચેલૈયા, બાવનાક્ષર, સરવડા, સરવડા બ્રહ્મબોધ. હવે ભોજા ભગતની મહત્વની પંક્તિઓ વિશે ચર્ચા કરીએ. અડગ નવ ડોલવું, અધિક નવ બોલવું, ખોલવી ગુંજ તે પાત્ર ખોળી. કીડી બિચારી કીડલી રે, કીડીના લગનિયા લેવાય. પંખી પારે વડાને નોતર્યા, કીડીને આપ્યા સન્માન. પ્રાણીયા ભજીલે ને કીર્તાર, આ તો સ્વપ્નનું છે સંસાર. મહત્વની પંક્તિ છે મિત્રો ભોજા ભગતની. તો મૂર્ખો રળી રળી કમાણો રે, મૂર્ખો મોહન ઘોડે ચડે રે, જીવનને શ્વાસ તણી સગાઈ, ત્રાંબિયા સારું ત્રાગુ કરે, વાર પરબે વઢવાઢ કરે ને. તો આ બધી ભોજા ભગતની ખૂબ જ અગત્યની પંક્તિઓ છે. તેમાંથી આપણે મહત્વનો પોઈન્ટ તરીકે જોઈએ તો ભોજો ભગતના જે ચાબખા છે એ સાહિત્ય પ્રકાર ખૂબ જ પ્રખ્યાત છે, અને એના લીધે જ ભોજો ભગત પ્રખ્યાત બનેલ છે, જાણીતા બનેલ છે, અને એમનો જન્મ ફતેહપુર અમરેલી ખાતે થયેલ છે. આટલું અગત્યનું છે મિત્રો. નેક્સ્ટ ચર્ચા કરીએ આપણે. નેક્સ્ટ છે સહજાનંદ સ્વામી, 1781. 12 વર્ષની ઉંમરે, સોરી આપણે પહેલા જન્મ જોઈ લઈએ. જન્મ છપૈયા અયોધ્યા. ખાસ સાહિત્યકારોના જે મૂળ નામ છે આપણે ખાસ યાદ રાખવા હોય છે. સહજાનંદ સ્વામીનું મૂળ નામ છે ઘનશ્યામ. આ ખાસ અગત્યનું છે મિત્રો. 12 વર્ષની ઉંમરે ઘર છોડી તપશ્ચર્યા અને યોગ સાધના કરતા કરતા નીલકંઠ બ્રહ્મચારી તરીકે 7 વર્ષ પરિભ્રમણ કર્યું. ઈસવીસન 1800માં સૌરાષ્ટ્રના માંગરોળ પાસેના લોજ ગામે સહજાનંદ રામાનંદ પાસેથી ઉદ્ભવ સંપ્રદાયની દીક્ષા લઈને સ્વામી સહજાનંદ બન્યા. કયા ગામે? તો લોજ ગામે. અને સ્વામી રામાનંદ પાસેથી ઉદ્ભવ સંપ્રદાયની દીક્ષા લઈને સ્વામી સહજાનંદ બન્યા. ભક્ત ચિંતામણી નામે નિષ્કુલાનંદે સહજાનંદ સ્વામીનું ચરિત્ર લખેલું. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ? તો સહજાનંદ સ્વામી. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામી છે. તેમની મહત્વની કૃતિઓ જોઈએ તો વચનામૃત, વેદ રહસ્ય, શિક્ષાપત્રી, આ તેમની મહત્વની કૃતિઓ છે. થોડું જાણવા જેવું જોઈ લઈએ તો
નિસ્કુલાનંદ તો એમણે શું કર્યું છે? તો ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજીની, 22ના નિસ્કુલાનંદે કરેલી, સોરી, ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી ની રચના નિસ્કુલાનંદે કરેલી. તો એની રચના કોણે કરેલી છે? તો નિસ્કુલાનંદે કરેલી છે. બ્રહ્માનંદ વિશે જોઈએ તો સહજાનંદ સ્વામી તેને સખા તરીકે સંબોધતા હતા. સહજાનંદ સ્વામી તેને સખા તરીકે સંબોધતા. રે શિર માટે નટવર ને વરીએ, રે પાછા પગલા તે નવ ભરીએ, અને છેલ્લા તારું છોગું ભાળી મોહી છુ વન માળી રે, જેવા પદોની રચના બ્રહ્માનંદે કરેલી છે. આ બંને પદોની રચના બ્રહ્માનંદે કરેલી છે. સ્વામી પ્રેમાનંદ, સહજાનંદ સ્વામી તેઓને પ્રેમ સખી કહીને સંબોધતા. આ ખાસ અગત્યનું છે મિત્રો, પ્રેમ સખી તરીકે સ્વામીનંદને અને સખા તરીકે બ્રહ્માનંદને સંબોધતા હતા. ગાંધીજીની આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામેલા હિન્દી પદો સ્વામી પ્રેમાનંદે લખેલા છે. નેણમાં રાખું રે, નેણામાં રાખું રે, નાથજીને જતન કરીને મારા નેણામાં રાખું, પદની રચના સ્વામી પ્રેમાનંદે કરેલી. તો આ ખાસ જાણવા જેવું છે મિત્રો. આગળ ચર્ચા કરીએ પ્રખ્યાત સાહિત્યકાર મિત્રો આવી ગયા છે દયારામ. ઈસવીસન 1775 તેમનો જન્મ ડભોઈ થયો હતો. એમનું વતન ચાંદોદ છે. માતાનું નામ રાજકોર અથવા મહાલક્ષ્મી બેન. ખાસ રાજકોટ પ્રખ્યાત છે મિત્રો, મહાલક્ષ્મી બેન પણ લખ્યું છે. તેમના પિતા આણંદરામ ભટ્ટ આ બાજુ. તેમના ઉપનામ જોઈએ તો ભક્ત કવિ. બંસી બોલનો કવિ. વૃંદાવનની ગોપી. ગરબી સમ્રાટ. રસિક શૃંગારી. રસિક શૃંગારી કવિ. રસીલો ફક્કડ કવિ. તો આ બધા એના ઉપનામ છે મિત્રો. એ રીતના બિરુદ પણ મળેલા છે દયારામને. દયારામ સાઠોદરા નાગર બ્રાહ્મણ હતા અને તેઓ શ્રી કૃષ્ણ લીલા અને કૃષ્ણ પ્રેમનું નિરૂપણ કરતી ગરબીઓ માટે જાણીતા છે. ખાસ મિત્રો ગરબીઓ માટે દયારામ જાણીતા છે, પ્રખ્યાત છે. દયારામે 3 વખત ભારત યાત્રા કરી અને 7 વાર શ્રીનાથ દ્વાર યાત્રા કરી. 3 વખત ભારતની યાત્રા કરી અને 7 વાર દ્વિનાથ દ્વારની યાત્રા કરી. તેઓએ વ્રજ, મારવાડી, મરાઠી, પંજાબી, બિહારી, સિંધી, ઉર્દુ અને ગુજરાતીમાં કાવ્ય રચનાઓ કરેલી છે. જીવનના ઉત્તરાર્ધમાં માંદગીના સમયે વિધવા રતનબાઈએ દયારામનું ઘર સંભાળી તેની સેવા ચાકરી કરી હતી. કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું કે દયારામ એટલે
नरसी मेहताथी प्रारंभ पामेली मध्यकालीन कविताओनु जाने के पूर्ण विराम। कवि नाना लाले दयाराम ने गुजरातनी गोपी कहीने नवाज्या हता। आखास अगत्यनो मित्र गुजरातनी गोपी कहीने कवि नाना लाले दयाराम ने नवाज्या हता। आ पण पूछाई गयेलो प्रश्न छे मित्रों। आ प्रश्न मारा ख्याल थी जीपीएससी मां एक वक्त पूछाई गयेलो प्रश्न छे मित्रों। ऊपर आ पण खास जाणवा जेवू छे के कन्हैयालाल मुंशीए तेओने मध्यकालीन कविताओनो पूर्ण विराम तरीके पण नवाज्या छे। आदि कवि नरसिंह मेहता अने प्राचीनमां छेल्ला कवि दयाराम बन्ने नागर हता। बन्ने केवा हता? नागर हता। मध्यकालीन गुजराती साहित्यना छेल्ला कवि कोण? तो दयाराम। अगत्यनो प्रश्न छे मित्रो। मध्यकालीन गुजराती साहित्यना छेल्ला कवि आपणे दयाराम ने कह्युं। दयाराम ने कोणे शुं कह्युं? तो दयाराम विशे कोणे शुं कह्युं? तो कवि नानालाले कह्युं, प्राचीनतामां मोती वर्षता छेल्ला रस मेघ कवि। અહીં ધ્યાન રાખીશું મિત્રો, નાના લાલે દયારામને ગુજરાતની ગોપી પણ કહ્યા છે. બીજું કે પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસ મેઘ કવિ પણ કહ્યા છે. બીજું કે કનૈયાલાલ મુનશીએ, અહીં તમે આગળ જોઈ ગયા આપણે કે કનૈયાલાલ મુનશીએ આ વાક્ય એમના માટે કહ્યું હતું, અને હવે કનૈયાલાલ મુનશીએ તેમને નિતાંત શૃંગાર કવિ કહ્યા છે. નિતાંત શૃંગાર કવિ કહ્યા છે. હવે દયારામની મહત્વની કૃતિઓ વિશે જોઈએ. શોભા સલુણી શ્યામની, ઋતુ વર્ણન, ઝઘડો લોચન મનનો, આ ખાસ અગત્યની કૃતિ છે. ચકડો લોચન મનનો, રસિક વલ્લભ, આ ખૂબ જ અગત્યની કૃતિ છે મિત્રો. આ પરીક્ષા તલાટીની પરીક્ષામાં આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. રસિક વલ્લભ કૃતિ. ભક્તિ પોષણ, રસિક રંજન, ભક્તિ વિધાન, સત્યભામા વિવાહ, અજામિલ આખ્યાન, પ્રેમરસ ગીતા, પ્રેમ પરીક્ષા, હનુમાન ગરુડ સંવાદ, આ પણ મહત્વની કૃતિ છે દયારામની. પ્રબોધ બાવની, અકળ લીલા, રૂકમણી વિવાહ, આ ખૂબ જ અગત્યની પંક્તિ છે. શ્રી કૃષ્ણ સ્તવન ચંદ્રિકા, શ્રી કૃષ્ણ સ્તવન ચંદ્રિકા, ભક્ત વેલ, શ્રી હરિ ભક્તિ ચંદ્રિકા, મીરા ચરિત્ર, શ્રી કૃષ્ણ જન્મ ખંડ, આખું છે મિત્રો શ્રી કૃષ્ણ જન્મ ખંડ સારાવલી. નેક્સ્ટ પત્ર લીલા, કમળ લીલા, રૂપ લીલા, મુરલી લીલા,
દાણ ચાતુરી. તો આ બધી મહત્વની દયારામની પંક્તિઓ છે મિત્રો. હવે આપણે દયારામની જે મહત્વની પંક્તિઓ છે તેના વિશે જોઈએ. લોચન મનનો રે કે ઝઘડો લોચન મનનો, રસિયા તે જનનો રે કે ઝઘડો લોચન મનનો. આ ખૂબ જ અગત્યની પંક્તિ છે મિત્રો. આ પંક્તિ ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે કે આ પંક્તિ કોની છે એમ કરીને પ્રશ્ન પૂછાતો હોય છે. તો આ લોચન મનનો ઝઘડોની પંક્તિ દયારામની છે. વૈષ્ણવ નથી થયો તું રે, હરિજન નથી થયો તું રે, સિદ્ધ ગુમાનમાં ગુમે. શ્યામ રંગ સમીપે ન જાઉં. જો કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. ઉભા રહો તો કહું વાતડી બિહારી લાલ. ઉભા રહો તો કહું વાતડી બિહારી લાલ. ફૂલ્યો શું ફરે છે રે, ભૂલ્યો ભવકૂપમાં પડ્યો. જે ઉગ્યું તે આથમે, ફૂલ્યું તે કર્માય. નેક્સ્ટ, હરી હું શું કરું રે, મારો માયા ન મૂકે કેડો. આવો મારે ઘેર માણવા હો જીરાજ. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપી અર્થના શરે. ઓ વાંસલડી વેરણ થઈ લાગી રે. અને છેલ્લી પંક્તિ છે વ્રજ વાહલુ રે, વ્રજ વાહલુ રે. હવે મધ્યકાલીન યુગના આપણે લાસ્ટ સાહિત્યકારની આપણે ચર્ચા કરવાની છે મિત્રો, ગંગા સતી. જન્મ રાજપરા, ઈસવીસન 1846માં થઈ ગયા ગંગા સતી. મૂળ નામ તેમનું ગંગાબાઈ કળુભા ગોહિલ. સોરઠના મીરાબાઈ તરીકે પણ ઓળખાય છે. તેમના લગ્ન સમઢિયાળાના ગ્રાસદાર કહળસંગ કલભા ગોહિલ સાથે થયા હતા. ખાસ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. પીપરાળી ગામના ગુરુ પુદર દાસજી પાસેથી મળેલું જ્ઞાન તેમના ભજનોમાં ઉતર્યું છે. તેમણે સૌરાષ્ટ્રમાં બહુ જ ગવાતા 51 ગીતો આપેલા છે. કેટલા ગીતો આપેલા છે? 51. ગંગા સતીના લગ્ન વખતે તેમના સાથે પાનબાઈ નામની કન્યાને સેવિકા તરીકે મોકલવામાં આવી હતી. પતિના મૃત્યુ બાદ ગંગા સતી રોજ એક ભજનની રચના કરતા અને પાનબાઈને સંભળાવતા અને 52 ભજનોની રચના કરી 53માં દિવસે તેમણે પણ સમાધિ લીધી. ગંગા સતીની મહત્વની પંક્તિઓ જોઈએ. વીજળીના ચમકારે મોતીડા પરવજે પાનબાઈ, દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું, કળજુગ આવ્યો હવે કારમોરે,
नवदा भक्तिमा निर्मल रहेवू। उलट समाव्यो सुलट मारे ने सुरता गई सुन मारे। मेरु रे डगे जेना मन ना डगे। आ खास अगत्यनी पंक्ति छे, मेरु रे डगे जेना मन ना डगे। आ गंगा सतीनी पंक्ति छे अने आ पूछाई गेलो प्रश्न छे। पीवो होय तो रस पी लेजो पान बाय। तान मारे जान तमने गुरुजी नी कड़ू पान बाय। तो आ हती गंगा सती नी महत्वनी पंक्तियों। मित्रों आपणे आ वीडियो में खास चर्चा करी छे प्रमाणे मध्यकालीन युगना भाग त्रण में गुजराती साहित्यकारों से एमना विषे आ वीडियो में आपणे अहीं मध्यकालीन युग ने समाप्त करीए छीए। आवनार वीडियो में आपणे एना पछीना युग विषे चर्चा करीशुं अने साहित्यकारों विषे खूब ज जरूरी मुद्दाओनी चर्चा करीए छीए। मित्रों मारो खास एटलो हेतु छे के आ वीडियोनी मददथी विद्यार्थी मित्रोने 5 થી 7 ગુણનું આરામથી કેચઅપ કરી શકે એવા મુદ્દાઓને અહીં વર્ણવી લેવામાં આવ્યા છે અને આવનાર વિડીયોમાં પણ વર્ણવી લેવામાં આવશે। તો મિત્રો અમારી ચેનલને જોતા રહો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી